નમસ્કાર, ચેક ગુરુના એક બ્રાન્ડ ન્યૂ એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા. ગણેશ ચતુર્થીની તૈયારીઓ ચાલી રહી છે અને ઘણા બધા ઘરે લાવ્યા છે અને કોઈને ત્યાં દર્શન માટે જવાના હશે. તો આ બધી અપડેટ છે, સાથે ટેકનોલોજીની દુનિયાની અપડેટ પણ લેવાની છે, જેમાં સૌથી મોટી અપડેટ આવી છે ગૂગલ એન્ડ્રોઇડ તરફથી નવી ઓપરેટિંગ સિસ્ટમ જ્યાં ઓરિયો લોન્ચ કરવામાં આવી છે. સાથે ઘણી બધી ટેકનોલોજી દુનિયાની હલચલ વિશે વાતો કરવાની છે. આ ઉપરાંત બ્લેકબેરી તરફથી એક નવો સ્માર્ટફોન આવી ગયો છે કી વન, અને એલજીનો Q6, આ બંને ફોન્સના રિવ્યૂ કરવાના છે. અને એ સિવાય સોશિયલ મીડિયા ફેમ જીગલી અને ખજૂર એટલે કે નીતિન જાની આપણી સાથે જોડાવાના છે, એમની સાથે પણ ઘણી બધી વાતો કરવાની છે. પરંતુ સૌથી પહેલાં શરૂઆત કરીએ ભાઈ એક નવા સ્માર્ટફોન સાથે. ઘણા લાંબા સમય બાદ બ્લેકબેરીએ માર્કેટમાં કમબેક કર્યું છે, અને કયા ફોન સાથે કમબેક કર્યું છે એ વાત કરીએ તો ખાસ કરીને આજે ફોન વિશે વાત કરીએ છીએ. અને કંપની વિશે જ્યારે વાત કરીએ ત્યારે બ્લેકબેરીનો કી વન જે સ્માર્ટફોન આવ્યો છે, આમાં ફિઝિકલ કીબોર્ડ સાથે આ સ્માર્ટફોન આવ્યો છે. તો એક ફરીથી ફિઝિકલ કીબોર્ડનું પણ એક કમબેક ગણી શકાય. કીબોર્ડ સાથે સાથે આ ફોનમાં ખાસ વાત એ છે કે આમાં બ્લેકબેરી જે છે એમાં કંઈક નવા ફીચર સાથે આવ્યા છે, એક નવી વસ્તુ સાથે આવ્યું છે. તો જે બ્લેકબેરીનું બિગ બેંગ કમબેક અને આપણે જે ગણીએ છીએ, તો ખરેખર કેવો સાબિત થયો છે આ ફોન કંપની માટે અને આપણા માટે એ જોવાનું છે. એ પહેલાં સમય છે કે આના ટેકનિકલ સ્પેસિફિકેશન્સ પર નજર કરીએ. બ્લેકબેરી કી વનમાં 4.5 ઇંચની ફૂલ HD IPS ડિસ્પ્લે આપી છે. આ ફોનને સ્ક્રેચથી બચાવવા માટે આમાં કોર્નિંગ ગ્લાસ 4ની પરત ચડાવી છે. ફોન ટચ સેન્સિટિવ ક્વાલિટી કીપેડની સાથે આવે છે. કી ફનમાં 4GB RAM અને 64GB ઇન્ટરનલ મેમરી આપી છે, જેને 2TB સુધી એક્સપાન્ડ કરી શકો છો. પ્રોસેસર માટે આ ફોનમાં સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપ્યું છે અને એન્ડ્રોઇડ 7.1.1 નગેટ ઓપરેટિંગ સિસ્ટમ પર આ ફોન ચાલે છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં 12 મેગાપિક્સલનો પ્રાઇમરી F2.0 અપાચર સાથેનો કેમેરા અને ડ્યુઅલ LED ટોન ફ્લેશ પણ તમને મળે છે. સેલ્ફી માટે આમાં 8 મેગાપિક્સલનો F2.2 અપાચર સાથે ફ્રન્ટ કેમેરા છે. 3505mAh બેટરી આપી છે અને ફોનની કિંમત છે 39,990 રૂપિયા. ખાસ વાત કરીએ તો આ ફોનને ઇન્ડિયન માર્કેટ માટે કસ્ટમાઇઝ કરવામાં આવ્યો છે. કઈ રીતે? તો ઇન્ડિયન માર્કેટમાં અને ડ્યુઅલ સિમ સ્લોટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યારે ગ્લોબલ માર્કેટ્સની વાત કરીએ, ગ્લોબલ મોડેલ્સની વાત કરીએ, તો સિંગલ સિમ સ્લોટ આપ્યો છે, ઓપ્શન આપ્યો છે. ભારતમાં આ ફોન પહેલો ડ્યુઅલ સિમ ફોન છે, બ્લેકબેરી તરફથી પહેલો ડ્યુઅલ સિમ ફોન છે. અને આ ઉપરાંત રેમ અને મેમરીમાં પણ, આ કેપેસિટીમાં પણ કસ્ટમાઇઝ કરવામાં આવ્યો છે. ગ્લોબલ માર્કેટમાં આ જે વેરિયન્ટ છે એની અગર વાત કરીએ તો 3GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ આપી છે, જ્યારે ઇન્ડિયન માર્કેટમાં જે મોડેલ લોન્ચ કરવામાં આવ્યું છે એ 4GB RAM સાથે છે અને એમાં 64GB મેમરીનું કોમ્બિનેશન આપ્યું છે. એટલે ભારતના માર્કેટ માટે ખાસ કસ્ટમાઇઝ કર્યું છે. તો આ અલગ અલગ વાત કરીએ છીએ ઓન પેપર સ્પેસિફિકેશન્સની. આપણે વાત કરીએ તો હવે સમય છે કે આપણે એ જોઈએ કે આ જે ફોન છે એમાં કઈ આ સિવાયની બીજી અલગ અલગ ખૂબીઓ છે. સૌથી મોટી ખાસિયત છે આનું ક્વાલિટી કીપેડ. બ્લેકબેરી ફેન્સ માટે ખાસ કરીને આ ફીચર ઘણું પસંદ હોય છે, અને આમાં એક લેવર ઉપર લઈ જવા માટે કી વનનો ટચ સેન્સિટિવ ક્વાલિટી કીપેડ આપ્યું છે, એટલે કે ટચ એક્સપિરિયન્સ પણ મળશે. સ્ક્રોલ કરવા પર તમારે સ્ક્રીન સુધી પહોંચવાની જરૂર નહીં પડે, પરંતુ સ્ક્રોલ એમનેમ જ થઈ જશે. બસ તમારે કીપેડ પર સ્વાઇપ કરવાની જરૂર છે અને સરળતાથી સ્વાઇપ થશે. ફોનમાં ઘણા બધા કસ્ટમાઇઝેશન પણ આપવામાં આવ્યા છે અને શોર્ટકટ કીઝ પણ આપી છે, અને ફોનમાં લોંગ પ્રેસ કરવા પર કે પછી શોર્ટ પ્રેસ કરવા પર કસ્ટમાઇઝ કરી શકો છો. જેમ કે તમારે ટોર્ચ કે પછી ટ્વિટરના શોર્ટકટ કીઝ રાખવા છે તો Tને, ફોર એક્ઝામ્પલ તમે ધારી લો ટ્વિટર માટે, તો T પ્રેસ કરવા પર તમારું ટ્વિટર એપ ખુલશે અને લોંગ પ્રેસ કરવા પર ટોર્ચ ઓન થશે. આનો મતલબ એ છે કે કીપેડનો પૂરો ઉપયોગ કરી શકો છો અને 52 શોર્ટકટ કીઝ તમે રાખી શકો છો. સ્પેસ બાર પર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ ઝડપથી કામ કરે છે અને એક્યુરેસી સાથે કામ કરશે. કીબોર્ડ બાદ બ્લેકબેરીના જે ખાસ એક મહત્વનું ફીચર હોય છે બ્લેકબેરીના ફોન્સમાં એ છે સિક્યોરિટી ફીચર. તો આ ફોનની પણ વાત કરીએ છીએ તો પ્રીમિયમ બિઝનેસ ક્લાસ જે છે એમને ટાર્ગેટ અહીંયા રાખ્યું છે અને એ જ એમનું ફેન ફોલોઈંગ હોય છે. કી વનમાં પણ સિક્યોરિટી ફીચર્સ પર એટલું જ ધ્યાન આપવામાં આવ્યું છે. તો અહીંયા બ્લેકબેરીએ ઇનબિલ્ટ ડિટેક એપ આપી છે કે જે તમારા ફોનને સિક્યોર બનાવે છે. તો અહીંયા પણ આ ફોનમાં સિક્યોરિટી ફીચર્સ પર ખાસ ધ્યાન આપ્યું છે.
કીવન કીપેડ ની અમુક ખામીઓ પણ છે. વર્ચ્યુઅલ કીપેડ પર ટાઈપ કર્યા બાદ તમને આના પર ટાઈપ કરવું થોડી મુશ્કેલી સાથે રહેશે. ફિઝિકલ કીપેડ પર ટાઈપ કરવા માટે તમારે એક્યુરેસીની જરૂર છે અને સાથે સાથે સ્પીડ પણ તમારે ખોવી પડશે. એટલે કે વર્ચ્યુઅલ કીબોર્ડની વાત કરીએ તો કી વન પર તમારું ટાઈપિંગ ઘણું સ્લો થશે. બ્લેકબેરી કી વન પર તમને કીપેડ તો મળે છે, પરંતુ એક ફાયદો પણ છે તો એના ગેરફાયદાઓ પણ છે. એને લીધે સ્ક્રીન છે એ નાની થઈ જાય છે અને ડિસ્પ્લે જે છે તમને બહુ જ ઓછું વાપરવા માટે મળે છે. એટલે કે તમે ફોન ઉપર મૂવીઝ જોવા છે, વિડીયોઝ તમે જોઈ રહ્યા છો કે ગેમ્સ રમી રહ્યા છો, ત્યારે ફોન તમને બિલકુલ એટલે કે કીપેડ જે છે ગેમ રમવામાં પણ વચ્ચે આવશે અને આખી સ્ક્રીનનો ઉપયોગ તમે નહીં કરી શકો અને એક્સપિરિયન્સ સારો નહીં રહે. બીજી એક વાત કરીએ તો ફોનના સાઇડ પેનલ પર એક કન્વિનિયન્સ કી આપવામાં આવી છે. એ શું છે ખરેખર? તો એક કેમેરા એપની શોર્ટકટ છે, શોર્ટ કી છે. તો એને પણ અહીંયા કસ્ટમાઇઝ તમે કરી શકો છો, તો એક સારી બાબત છે. પરંતુ ખરાબ એ રીતે છે કે એક એવા અલગ લોકેશન પર આપ્યું છે કે એને લીધે પાવર બટનને બદલે તમે ઘણીવાર આ કીને પ્રેસ કરી દો છો. એટલે કે તમારે કેમેરા ઓન કરવો છે તો સ્ક્રીન ઓન થશે એટલે કે પાવર ઓન થશે, અને તમારે પાવર ઓન કરવું હશે તો બાય મિસ્ટેક કેમેરા કી ઓન થઈ જશે. તો જેનું પ્લેસમેન્ટ છે જે જગ્યા પર રાખવામાં આવ્યું છે એ એક નેગેટિવ પોઈન્ટ છે. આ ફોનમાં વધુ એક ડિસપોઇન્ટમેન્ટ છે આનું પ્રોસેસર. બ્લેકબેરી કી વનમાં સ્નેપડ્રેગન 625 પ્રોસેસર આપ્યું છે અને કામ તો સારી રીતે કરશે, પરંતુ આ પ્રાઇસ રેન્જમાં આ પ્રોસેસર મળવું એ એક ડ્રોબેક ગણી શકાય. છેલ્લે હવે સવાલ એ છે કે આ બ્લેકબેરી કી વન જે નવો સ્માર્ટફોન છે લેવો જોઈએ કે ન લેવો જોઈએ. તો હવે વાત એમ છે કે જ્યારે તમારે સિક્યોરિટી ફીચર્સ વધારે જોઈએ છે, કીબોર્ડ સાથેના ફોન્સ જોઈએ છે, એક ફિઝિકલ કીબોર્ડ સાથેનો આ ફોન છે, તો આ ફોન તમે લઈ શકો છો. બ્લેકબેરીનું એક અલગ જ ફેન ફોલોઈંગ છે જે બિઝનેસ ક્લાસ ફેન ફોલોઈંગ છે. તો એના માટે અથવા કોઈ બિઝનેસ પર્પઝથી તમારે ફોન લેવો છે તો આ ફોનને તમે ખરીદી શકો છો. અથવા તો વાત કરીએ કે રેગ્યુલર યુઝીસ તમારા હોય છે, એટલે કે સોશિયલ મીડિયા કે પછી કેમેરા ક્વોલિટીની અગર વાત કરીએ, તો આ ફોન તમારા માટે કંઈ ખાસ ન કહી શકાય. ખાસ કરીને આનો ડ્રોબેક છે આની કિંમત. પ્રાઇઝિંગની અગર વાત કરીએ છીએ તો ઓવરઓલ પર્ફોમન્સ જોયા બાદ 40,000 રૂપિયા આ ફોન માટેની જે કિંમત છે થોડી વધારે છે. 30,000ની આસપાસ અગર કિંમત હોત તો તમે લઈ શકો. બાકી અત્યારે આ ઓવર પ્રાઇઝ્ડ ફોન છે તો આમાં એના પોઈન્ટ્સ ડેફિનેટલી કટ થાય છે. આની સામે અગર વાત કરીએ તો એટલો બધો સ્પેશિયલ ફોન આને ન કહી શકાય. કોમ્પિટિશનમાં કયો ફોન સાબિત થઈ શકે? વન પ્લસ ફાઇવ જે ફોન છે આનાથી ઓછી કિંમતમાં વધારે સારા સ્પેસિફિકેશન્સ આપે છે. અન્ય સ્માર્ટફોન તરફ નજર કરીએ તો ભાઈ આપણા દેશમાં ખાસ કરીને પ્રાઇસ કોન્શિયસ લોકો છે, માર્કેટ પણ એવું જ છે. એટલા માટે થઈ અને સ્માર્ટફોનમાં જે 15,000 રૂપિયાનું જે સેગમેન્ટ છે એમાં બહુ જ બધી કોમ્પિટિશન છે. શાઓમી, લેનોવો આ બધા પ્લેયર્સ છે એ થોડા થોડા સમયે નવા નવા સ્માર્ટફોન્સ લોન્ચ કરતા હોય છે 15,000 સુધીના સેગમેન્ટમાં. તો હવે આમાં એલજી પણ બાકાત નથી. એલજીએ પણ પોતાનો સ્માર્ટફોન Q6 આ જ સેગમેન્ટમાં લોન્ચ કર્યો છે આ જ કિંમતમાં, એટલે કે 14,999 રૂપિયા. એમેઝોન ઇન્ડિયા પર તમને આ ફોન મળશે અને જે ચાઇનીઝ પ્લેયર્સ છે એ લોકો માટે ખાસ કોમ્પિટિશન છે. હાઈ એન્ડ પર્ફોમન્સીસ આપતા હોય છે જે ચાઇનીઝ ફોન્સ હોય છે, એ લોકો ઓછા પ્રાઇસમાં સારા પર્ફોમન્સ આપતા હોય છે, ત્યારે એલજીએ અહીંયા લુક પર ખાસ ધ્યાન આપ્યું છે. તો ખરેખર આ ફોનને જોઈને એવું લાગે કે લિટરલી એક બ્યુટિફુલ અને એક પ્રીમિયમ ડિઝાઇન સાથેનો ફોન કહી શકાય. તો ખરેખર લુક્સ જે છે ફોનના એટલું બધું મેટર કરે છે કે પછી સ્પેસિફિકેશન્સ? ચાલો જોઈએ. એલજી Q6 5.5 ઇંચ ટચ સ્ક્રીન ડિસ્પ્લેની સાથે આવે છે, જેનું રેઝોલ્યુશન છે 1080 pixels બાય 2160 pixels. એલજી Q6 માં સાથે અને પાવર આપે છે ઓક્ટાકોર સ્નેપડ્રેગન 435 પ્રોસેસર અને સાથે જ 3GB ની RAM. આ સ્માર્ટફોનમાં 32GB ની ઇન્ટરનલ સ્ટોરેજ છે, જેને માઇક્રો SD કાર્ડની મદદથી 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં 13MP નો પ્રાઇમરી કેમેરા અને 5MP નો ફ્રન્ટ શૂટર કેમેરા આપ્યો છે. સાથે જ એન્ડ્રોઇડ 7.1.1 ઓપરેટિંગ સિસ્ટમ પર આ ફોન ચાલે છે. બેટરી લાઇફની વાત કરીએ તો આ ફોનમાં નોન રિમુવેબલ બેટરી આપી છે 3000 mAh ની. આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોનની કનેક્ટિવિટીની વાત કરીએ તો વાઇફાઈ, GPS, બ્લૂટૂથ, NFC, USB, OTG, FM, 3G અને 4G ઓપ્શન્સ પણ આપ્યા છે. LG Q6ની કિંમત છે 14,990 રૂપિયા.
LG Q6 15,000 રૂપિયાની કિંમત તમને બિલકુલ ન લાગે, કારણ કે એક પ્રીમિયમ લુક આનો આવે છે અને ખરેખર એક કોમ્પેક્ટ ફોર્મ સાથે આવે છે. LG Q6માં ખરેખર એક ફ્લેગશિપ ડિવાઇસ જે છે LG G6, તમને એવું લાગે કે એના પરથી જ ડિઝાઇન ઇન્સ્પાયર થઈ છે. તો એક સારી બાબત એટલા માટે છે કે જે એક ફ્લેગશિપ ડિવાઇસમાં તમને જે લુક અને ફીલ મળે છે એ જ તમને 15,000 રૂપિયાના ફોનમાં એટલે કે Q6માં મળે છે. આ ફોનમાં ફૂલ વિઝન ડિસ્પ્લે આપ્યું છે અને આની બેક સ્લાઇટલી કર્વ છે, એને કારણે ડિવાઇસ હાથમાં લેવા પર સરળતાથી ફિટ બેસે છે. આની સાથે બેસ્ટ ફીચર છે આનો ડિસ્પ્લે 5.5 ઇંચની સ્ક્રીન છે, અને સાથે જ અગર વાત કરીએ તો 78% સ્ક્રીન તમને બોડી રેશિયો સાથે મળશે. LG આ ફોનમાં ઓવરઓલ ફોર્મ ફેક્ટર પર ઘણું કોમ્પેક્ટ રાખ્યું છે. LG G6ની જેમ આમાં પણ સ્ક્રીનની અરાઉન્ડ થીન બેઝલ્સ આપ્યા છે અને સ્ક્રીનને પ્રોટેક્ટ કરવા માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3ની પરત ચડાવી છે. પરફોર્મન્સની જ્યારે વાત કરીએ ત્યારે સ્મૂથ પરફોર્મન્સ છે, અને થોડું શટર કે પછી લેગ થવું એ કોઈપણ સ્માર્ટફોનમાં આજકાલ બહુ કોમન પ્રોબ્લેમ છે. હાઈ એન્ડ ગેમ્સ તમારે જ્યારે રમવી હશે ત્યારે લોએસ્ટ ગ્રાફિક્સ સેટિંગ તમારામાં રાખવા પડશે, કારણ કે હાઈ એન્ડ ગ્રાફિક્સમાં કદાચ થોડો ફોન અહીંયા એવું કહી શકે કે હેંગ થશે અને હીટઅપ જલ્દીથી થશે. ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 7.1.1 લગેજ પર આ ફોન ચાલે છે. LG UI 5.0ની સાથે આની પરત ચડાવી છે. UIએ ઘણા ખરા અંશે કસ્ટમાઇઝ પણ કર્યું છે. હવે વાત કરીએ આ ફોનના ડિસપોઇન્ટમેન્ટ, એટલે કે ક્યાં તમને એવું લાગે છે કે ફોન થોડો પાછળ રહ્યો છે, તો લેક ઓફ ફિંગરપ્રિન્ટ સેન્સર. જ્યારે કોઈ પણ મતલબ 10,000નો તમે ફોન લો છો, 5,000 થી 7,000ના ફોન્સ લો છો ત્યારે પણ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું હોય છે, ત્યારે આ એટલે અફોર્ડેબલ ડિવાઇસ જેને તમે ગણો છો ત્યારે LG Q6માં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં નથી આવ્યું. એને બદલે જો કે આમાં સિક્યોરિટી ફીચર્સ માટે અને ધ્યાનમાં રાખીને ફેશિયલ રેકગ્નિશન ફીચર આપવામાં આવ્યું છે. તો એક સ્માર્ટફોનમાં જ્યારે તમે ફેસની સામે રાખો છો ત્યારે ફેસ સ્કેન થશે અને સિક્યોરિટી રીઝન્સને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. બીજી આમાં એક બાબત એ છે કે થોડું તમને અહીંયા નિરાશા એટલા માટે થશે કે લો લાઇટ જ્યારે હશે, ઓછી લાઇટિંગ આપવામાં આવી હશે ત્યારે તમારો ફેસ રેકગ્નિશન ફોનને અહીંયા અઘરું પડશે, એટલે લો લાઇટ કન્ડિશનમાં તમારા માટે જે ફેસ રેકગ્નિશન સિક્યોરિટી ફીચર છે એ કામ બહુ સારી રીતે નહીં કરે. બેઝિક ફોટોગ્રાફી એટલે કે કેમેરા ક્વોલિટીની વાત કરીએ તો ઠીકઠાક અહીંયા ગણી શકાય. 13 મેગાપિક્સલનું અહીંયા LED ફ્લેશ સાથેનું પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે, જે સારું એવું પરફોર્મન્સ અહીંયા બતાવે છે. લાઇટિંગ જ્યારે લાઇટિંગ કન્ડિશન સારી હશે ત્યારે, પરંતુ જ્યારે લો લાઇટની વાત આવે છે ત્યારે એટલા બધા ડિટેલ્સ જે છે એ કેમેરામાં અને પિક્ચરમાં ક્લિક નથી થતી. કલર્સ પણ અહીંયા તમને ક્યારેક ક્યારેક ડલ લાગે છે જ્યારે લો લાઇટ ક્વોલિટી હોય છે ત્યારે. ઇન્ડોરની વાત કરીએ ત્યારે લાઇટિંગ કન્ડિશન પર તમારે બહુ ડિપેન્ડન્ટ રહેવું પડશે કે અહીંયા ખરેખર લાઇટિંગ કન્ડિશન કેવી છે એના પર આધાર કરે છે જે ફોનનો પ્રાઇમરી કેમેરા છે. એ ક્વોલિટી એટલી બધી સારી પ્રાઇમરી કેમેરાની નથી અને ફોટોઝ જે છે ક્યારેક તમને બ્લર કે નોઇઝી ઇફેક્ટ સાથેના લાગશે. સેલ્ફીની વાત કરીએ તો 5 મેગાપિક્સલનો અહીંયા સેલ્ફી કેમેરા છે, એનું પરફોર્મન્સ પણ ઠીકઠાક છે. બેટરી લાઈફ અહીંયા અગર વાત કરીએ છીએ ત્યારે 3000 mAh બેટરી આપવામાં આવી છે, અને આરામથી 1 થી 1.5 દિવસ એક સિંગલ ચાર્જમાં તમારો ફોનની સાથ આપશે. અને જ્યારે ફાસ્ટ ચાર્જિંગની વાત કરીએ છીએ, 0 to 100% જ્યારે ચાર્જિંગ થવું હશે ત્યારે માત્ર 2 કલાકમાં 100% સુધીનું ચાર્જિંગ તમને મળી શકે છે. તો બેટરી લાઈફ ઓવરઓલ સારી ગણી શકાય. વર્ડિક્ટ તરફ જઈએ તો આ પ્રાઇસ રેન્જમાં અને આ ફોન ખરીદવો જોઈએ કે ન ખરીદવો જોઈએ, તો સૌથી પહેલાં તો સારા સારા ફીચર્સ છે, એ લુક છે, ડિઝાઇન છે, બીજા બધા ડિવાઇસીસ જ્યારે એની સાથે જ્યારે તમે કમ્પેરિઝન કરો છો ત્યારે ડિસ્પ્લે આનું સારું છે, ડિઝાઇન અને લુક પણ સારા છે. હવે વાત કરીએ કેમેરા ક્વોલિટીની, તો કેમેરા ક્વોલિટી એટલી સારી નથી જ્યારે તમે કમ્પેર કરો છો ત્યારે આ સેગમેન્ટમાં, એટલે કે આ પ્રાઇસ રેન્જમાં. જનરલી તમે જોતા હો છો કે કેમેરા ક્વોલિટી સારી આવતી હોય છે, ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હોય છે જે આ ફોનમાં નથી, ફેશિયલ રેકગ્નિશન છે
આ ફીચર છે, પરંતુ એ પણ ઘણું સ્લો છે. તો ઓવરઓલ પર્ફોમન્સ, મ્યુઝિક વિડીયોઝ તમારે જ્યારે જોવા હોય છે ત્યારે પણ ફોનનું પર્ફોમન્સ સારું છે. એવરેજ યુઝેજ માટે આનું પર્ફોમન્સ ઠીકઠાક ગણી શકાય. હાઈ એન્ડ ગેમ્સ તમારે રમવા છે, હાઈ એન્ડ ગ્રાફિક્સ સાથેની ગેમ્સ રમવી છે ત્યારે પર્ફોમન્સ તમારા માટે સારું સાબિત નહીં થાય. તો હવે આ પ્રાઇસ રેન્જમાં વેલ્યુ ફોર મની ગણી શકાય કે નહીં, અથવા તો કયા કયા ફોન્સ જે છે આની કોમ્પિટિશનમાં આવે? તો એ છે શાઓમી રેડમી નોટ 4, જે રિસન્ટલી ધૂમ મચાવી રહ્યો છે ઇન્ડિયન માર્કેટમાં પણ, સાથે સાથે લેનોવો K8 નોટ, જેનો આપણે રિવ્યૂ કર્યો હતો. તો આ બંને ફોન્સ આના કોમ્પિટિટર્સ સાબિત થઈ શકે. સ્માર્ટફોન્સના રિવ્યૂ બાદ હવે સમય છે ટેક ગુરુ પર એક નાનકડા વિરામનો, ત્યારબાદ ઘણી બધી વાતો કરવાની છે અને સાથે ટેકી ગુજરાતીમાં મહેમાન પણ આપણી સાથે જોડાવાના છે, પરંતુ એક બ્રેક બાદ. સમય છે હવે ટેકી ગુજરાતી તરફ જઈએ. ગયા સપ્તાહ જ મેં તમને કહ્યું હતું કે આપણી સાથે આ સપ્તાહ જોડાઈ જશે જે સોશિયલ મીડિયા સેન્સેશન, જેમને અત્યારે કહેવામાં આવે છે, ગુજરાતીઓમાં બહુ જ ફેમસ છે એવા જીગલી અને ખજૂર. એમાંથી ખજૂર આપણી સાથે જોડાયા છે, એટલે કે નીતિન જાની જેવો રાઇટર, ડિરેક્ટર, એક્ટર પણ છે. નીતિન, સ્વાગત કરીએ એ પહેલાં સૌથી પહેલાં ફરિયાદ છે ખજૂરથી, ફરિયાદ એ છે કે જીગલીને કેમ સાથે લઈને ન આવ્યા? તમને ખબર ન હોય, ઘરવાળીઓને બહુ માથે ન ચડાવાય, તમને ખબર નથી ને, આવા CNBC ની ઓફિસમાં એને લાવું ને તો આખું CNBC નું ઓફિસ માથે લે, ને ઘરવાળીને બહુ માથે ન ચડાવે, તમને ખબર ન હોય ચાંદની મેડમ, જાવાજો ને એનું નામ લેતા તમે. ઠીક છે, તમારી ભાવનાઓ અમે સમજી ગયા કે આપણે જીગલીની વાત તો થઈ શકે ને શો પર. શ્યોર 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 કરી શકે છે આપણે, કારણ કે એપિસોડ જોતા હશે તો ત્યારે એમને એવું લાગશે કે તમે એમને બહુ મિસ કર્યા છે. સૌથી પહેલાં નીતિન, એકવાર ફરીથી સ્વાગત છે તમારું, અને એ જણાવો કે જીગલી ખજૂર આ જે ફની કન્સેપ્ટ છે, નામ છે, કઈ રીતે કન્સેપ્ટ કઈ રીતે આવ્યો? એકચ્યુઅલી હું મારું આવનારી મૂવી છે આવું જ રહેશે, તો એના પ્રી પ્રોડક્શન માટે થોડો વ્યસ્ત હતો, તો મારા દિમાગમાં એક આઈડિયા આવ્યો કે આપણે બિંગ અ ફિલ્મ મેકર તરીકે આપણે મૂવી તો બનાવીએ છીએ, બટ વોટ અબાઉટ માર્કેટિંગ? તો માર્કેટિંગ માટે મેં મારા પ્રોડ્યુસરો સાથે એક વખત વાતચીત કરી, બીજી ફિલ્મ્સ એન્ડ પ્રોડક્શનના પ્રોડ્યુસરો ભાવેશ, તરુણ, સૂરજ અને રામુ સાથે, કે ભાઈ મારા દિમાગમાં આવો એક કન્સેપ્ટ છે જીગલી અને ખજૂર, તો મારી ઈચ્છા છે આવું કરવાની, કે આપણે કંઈ એવું કરીએ જેથી લોકોમાં અવેરનેસ આવે આપણા મૂવીને લઈને અને લોકોને મજા આવે. અને એની પાછળ બી એક સ્ટોરી છે જીગલી એન્ડ ખજૂર. ઘણા લોકો મને ફેસબુકમાં પૂછે છે કે જીગલી નામ તમારા દિમાગમાં ક્યાંથી આવ્યું? તો વેલ, હું સિંગાપુરમાં જ્યારે હતો તો જીગલી ખજૂરની સ્ટોરી બોરી બધું મેં લખી કાઢ્યું, પણ મને તરુણનો કોલ આવ્યો ઇન્ડિયાથી કે નીતિન, બધું તો રેડી છે પણ એક મેલ કેરેક્ટરનું આપણું નામ છે, એનું નામ શું રાખીએ આપણે? તો હું ત્યારે એક સિંગાપુરના મોલની અંદર ખજૂર લેતો હતો, તો મેં મારા હાથમાં ખજૂર હતું, મેં કીધું એક કામ કરે આપણે ખજૂર જ નામ રાખી દઈએ. તરુણ કે ખજૂર કેવી રીતના? મેં કીધું કંઈ નહીં, મજા આવશે, આપણે ખજૂર ટ્રાય તો કરીએ. નામ રાખ્યા પછી લોકોને એટલું ગમ્યું, ગુજરાતની અંદર મોસ્ટલી હું જોઉં છું કે હસબન્ડ વાઈફ પોતાના હસબન્ડને ખજૂર કહીને હવે બોલાવે છે, વાઈફ જીગલી ખજૂર હસબન્ડ છે જે એ જીગલી કહીને બોલાવે છે, તો એક સારું ફીલ થાય છે અને લોકોને મજા આવે છે. અને જે રીતે તમે કહ્યું કે હવે ગુજરાતના ઘર ઘરમાં જીગલી અને ખજૂરનો કન્સેપ્ટ અને બંનેનું નામ બહુ ફેમસ થઈ ગયું છે, અને તમે જનરલી જે રિયાલિટી હોય છે એટલે કે રિયલ લાઈફ સિચ્યુએશન છે એને તમે સામે લાવતા હો છો એક અને એક ફની વેમાં, તો હું એ કહીશ કે આ જે રીતે તમને સફળતા મળી છે, તમને સોશિયલ મીડિયાનો કેટલો આમાં હાથ લાગે છે? વેલ, ટુ બી ફ્રેન્ક કહું તો સોશિયલ મીડિયા એ આજના દોરમાં બધાથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આપણે મોર્નિંગમાં ઉઠીએ છીએ તો આપણા હાથમાં પહેલાં ફોન આવે છે કે ભાઈ કાલનું ક્યાં અટક્યું હતું, ને આપણે ફોન હાથમાં લઈને એ વસ્તુ ફર્ધર કરીએ છીએ. સોશિયલ મીડિયા આજના દોરમાં બહુ જરૂરી છે, કારણ કે આપણે આપણી અવેરનેસ લોકો સુધી પહોંચાડવી છે તો સોશિયલ મીડિયા બહુ મારા ખ્યાલ પ્રમાણે બહુ જરૂરી છે. અને એક ઇફેક્ટ એફિશિયન્સી લાવે છે આપણા કામને લઈને, એક એન્હાન્સમેન્ટ લાવે છે આપણા કામના લઈને, તો એ બહુ જરૂરી છે આજના દોરમાં સોશિયલ મીડિયા. અરે, જે રીતે તમે સોશિયલ મીડિયાનું કહ્યું કે બહુ ઉપયોગી છે, ફેસબુક પર તમારા એટલા બધા ફોલોઅર્સ છે, યુટ્યુબ પર સબસ્ક્રાઇબ તમારી ચેનલને બહુ લોકો કરે છે, તો સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને યુટ્યુબ પર યુટ્યુબ ચેનલ લાવવા માટે કઈ રીતે વિચાર્યું ને શું તમને કંઈ એના માટે ચેલેન્જીસ તમારી સામે આવી હતી? ચેલેન્જીસ તો હતા નહીં એટલા, બટ જ્યારે મેં જીગલી અને ખજૂર ફર્સ્ટ મારો એપિસોડ હતો જીગલીને લઈને, તો ફર્સ્ટ ડે હું પૂનામાં હતો, મેં જ્યારે શૂટ કર્યું, અમે લોકોએ વિડીયો અપલોડ કર્યો, મનમાં બહુ ક્વેશ્ચન હતા કે લોકોને ગમશે લોકોને નહીં ગમે, બટ જ્યારે ફર્સ્ટ રિસ્પોન્સ અમે લોકો જ્યારે અપલોડ કર્યું, તમે બિલીવ નહીં કરો, કેનેડા, US, UK, લંડનથી, સિંગાપુરથી લોકો મેસેજ કરે છે કે અમને એટલો શો ગમે છે, લોકોને મજા આવે છે, તમારા યુટ્યુબ લિંક મોકલો અમને,
અને એક મેસેજ મને હજી પણ યાદ છે, મોસ્ટલી એક મેડમનો મેસેજ હતો કે અમારા છોકરા તમારા વિડીયો રાતે જોઈને સુવે છે. તો એ અમારા માટે બહુ સારું લાગ્યું કે નહીં, કંઈ નહીં, છોકરાઓને ગમે છે ને મજા આવે છે લોકોને. તો એક ફેમિલી કન્સેપ્ટ તમે લઈને આવ્યા છો એટલે માટે લોકોમાં બહુ જ પ્રિય છે તમારા આ બંને કેરેક્ટર્સ. અને સાથે સાથે વાત કરીએ કે સોશિયલ મીડિયાના ઉપયોગથી જે રીતે તમે લોકો હિટ થયા છો, તમારા કેરેક્ટર્સ હિટ થયા છે, તો પ્રોફેશનલી તમને કઈ રીતે ઉપયોગી છે? ફોર એક્ઝામ્પલ ફેસ્ટિવલ્સ છે અથવા તો કોઈ જગ્યાએ ફંક્શન્સ છે એમાં તમને ઇન્વાઇટ્સ આવતા હોય એ રીતનું ખરું? હા, અત્યારે રિસેન્ટલી અમને નવરાત્રિના બહુ જ ઓફર આવે છે. સુરતમાં 4-5 જગ્યા પર અમે લોકો અપિયરન્સ આપવાના છીએ, અમદાવાદમાં આપવાના છીએ. તો એ જોઈને અમને લોકોને એવું ફીલ થાય છે કે નહીં, સોશિયલ મીડિયાનો અમે પ્રોપર ઉપયોગ કર્યો, લોકોને મજા આવે છે, લોકો અમને ઇન્વાઇટ કરે છે અને અમે આ નવરાત્રિમાં ઘણી જગ્યા પર અપિયરન્સ આપવાના છીએ. તો ડેફિનેટલી રાહ જોઈએ કે તમને લાઈવ સ્ટેજ પર જોવા મળે નવરાત્રિમાં. અને હવે તમારી પણ વાત કરીએ, એટલે એઝ અ ખજૂર અને જીગલી બંનેનું એક તમારું એપિસોડ હતું કે જેમાં મોબાઈલ પર તમે લોકો ડિસ્કશન કરો છો, એક સ્માર્ટફોન પર ડિસ્કશન કરો છો, લેવો છે નથી લેવો, ખર્ચો કરવો છે નથી કરવો. તો પર્સનલ લાઈફમાં તમે સ્માર્ટફોનનો કેવો ઉપયોગ કરો છો અને કયો સ્માર્ટફોન યુઝ કરો છો? હું iPhone 7 Plus યુઝ કરું છું અને હું ઘણા ખરા યુઝ કરું છું. એમાં ઘણા ખરા ફીચર્સ પણ મને બહુ આઈફોનની અંદર પસંદ છે. બિંગ રાઇટર, મને રીડિંગ કરવું બહુ ગમે છે. તો આઈફોનની અંદર એક ફીચર છે આઈ બુક્સ કરીને, તો એની અંદરથી આપણે ડાઉનલોડ અને અપલોડ કરી શકીએ છીએ. તો મજા આવે, મને એ ફીચર બહુ ગમે છે. પ્લસ એક ફીચર એ બી છે આપણું પોર્ટ્રેટનું, કેમ કે આજના દોરની અંદર ફોટોઝ બધાને જ લેવા ગમતા હોય છે અને બધાને જ મજા આવે છે ફોટો લેવાની. તો એ પોર્ટ્રેટનું ફીચર્સ મને બહુ ગમે છે આઈફોનમાં. અરે, જે રીતે તમે અલગ અલગ શોઝ સાથે પણ જોડાયેલા છો, જે રીતે તમે વાત કરી હતી કે આપણે શૂટ સ્ટાર્ટ કરતા પહેલાં બિગ બોસ છે, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ છે, સાવધાન ઇન્ડિયા છે, આ બધા શોઝ સાથે તમે એસોસિએટ રહ્યા છો કોઈ ને કોઈ રીતે. તો આ બધા શોઝની જ્યારે વાત આવે છે, ઓન સ્ક્રીન જોઈ રહ્યા છીએ અમે લોકો બિહાઇન્ડ ધ કેમેરા, કઈ રીતે ટીમ જે કામ કરતી હોય છે અને એમાં તમને ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે? ટુ બી ઓનેસ્ટ કહું તો કોઈ પણ પ્રોડક્ટ કે કોઈ પણ વસ્તુ બનાવવાની પાછળ જે મેઇન ખરી મહેનત હોય છે એ બેક સપોર્ટ વાળા લોકોની હોય છે. કેમ કે એ લોકો મહેનત કરે છે, હાર્ડવર્ક કરે છે, એની પાછળ નો ડાઉટ એ લોકો લાઇમલાઇટમાં આવતા નથી એટલા, જેટલું જે બેનિફિટ લેવાનું હોય છે મોસ્ટલી જે ઓન સ્ક્રીન હોય છે એ લોકો લે છે. પણ આ લોકોની મહેનત બી બહુ ખરી હોય છે. ટેકનોલોજી, વેધર વી ટોક અબાઉટ કેમેરાઝ, ઇક્વિપમેન્ટ, સોફ્ટવેર, તો આ બધા જે પાસાઓ છે બહુ વર્ક કરે છે ટેકનોલોજીની અંદર. અરે, જીગલી એટલે કે ધવલ દોમડિયા જે અત્યારે આપણી સાથે નથી, તો તમે ઓન બિહાફ ઓફ જીગલી તમે શું કહેશો કે સ્માર્ટફોનનો યુઝ જીગલી એના લાઈફમાં કેવી રીતે કરે છે? જીગલી, ટુ બી ઓનેસ્ટ કહું તો જ્યારે અમે શૂટ કરતા હોઈએ ત્યારે બી ફોનની અંદર કોઈને વોટ્સએપ ચેટ કરે છે, વિડીયો કોલ કરે છે, હું આજે આમ તૈયાર થાઉં છું, આજે આમ તૈયાર થાઉં છું. તો મને હું ઘણી વખત ધવલને કહું છું, ધવલ યાર તારી આટલી ફેન ફોલોઈંગ છે તો બહુ સારું કહેવાય છે, અને તું આટલી સારી રીતે વાત તું લોકોને કરે છે, તો એ વસ્તુ જોઈને મજા આવે કે નહીં, ચાલો સારું છે. લોકો આજના દોરની અંદર સોશિયલ મીડિયાનો બહુ જ ઉપયોગ કરે છે, ટેકનોલોજીનો બહુ ઉપયોગ કરે છે, તો મજા આવે એ વસ્તુ જોઈને. અરે, ફેસબુક પર આટલું જ્યારે આટલા ફેન ફોલોઈંગ છે, ફોલોઅર્સ છે લગભગ 2 લાખની આસપાસ તમારા ફોલોઅર્સ છે, તો તમે ખરેખર એટલા એક્ટિવ છો? આઈ મીન, તમારા કોઈ પણ ફેન્સ સમજો કે અપ્રોચ કર્યું ફેસબુક પર તમે રિપ્લાય કરવામાં કે કઈ રીતે કેટલા પ્રોમ્પ્ટ છો? ઘણીવાર એવું થતું હોય છે કે પેજ ક્રિએટ થઈ ગયું છે, વિડીયોઝ ક્રિએટ થઈ ગયા છે, અપલોડ કર્યા, બસ ફેન્સ સાથે ઇન્ટરેક્શન તમારું કેટલું છે? હું તમને રિયલ વેમાં કહું ને, તો મને પોતાને એવું ફીલ થાય કે ભલે આપણે શૂન્યથી શરૂઆત કરેલી, હું ઇવન તરુણને બી કહું, ધવલને કહું, આ શોના જે જીગલે ખજૂરના પ્રોડ્યુસર છે એ લોકોને બી કહું કે આપણે ઓલવેઝ લોકોને રિપ્લાય આપવાના, કોઈ પણ ફેન હોય, કેમ કે એના થકી આપણે છીએ, અમે ઓલવેઝ એ લોકોને સપોર્ટ કરીએ છીએ, જેમના બી કોઈ પણ રિપ્લાય અમે આપીએ છીએ. અને ક્યારે અમે એવું ફીલ નથી કરતા કે નહીં કંઈ નહીં, ચાલો આપણે અત્યારે બહુ આગળ નીકળી ગયા છો તો હવે આ લોકોને રિપ્લાય દેવાનું છોડી દઈએ, એવું અમે ક્યારેય નથી વિચાર્યું અને ઇન ફ્યુચરમાં બી ક્યારેય નહીં કરશું. લોકોને ઓલવેઝ સપોર્ટ કરશું, કેમ કે અમે ફેન્સના લીધે છીએ. અને ફેન્સ દ્વારા, તો ફેન્સ માટે ભાઈ ખાસ ખજૂર તરફથી આ મેસેજ છે કે કંઈ પણ તમારે કામ છે કે એમની સાથે કોઈ જ ઇન્ટરેક્શન કરવું છે, જીગલી કે ખજૂર બેમાંથી કોઈ પણની સાથે, તો ફેસબુક પર એ લોકો અવેલેબલ છે. અને જતાં જતાં નીતિન જાની નહીં પરંતુ ખજૂર સાથે વાત કરી અને ખજૂરની સ્ટાઇલમાં કંઈ પણ મેસેજ કે કોઈ પણ એક પ્લે ઇનેક્ટમેન્ટ તમારે કરવું હોય તો સાંભળી લેજો. ગણેશ ચતુર્થી આવે છે, બહુ ઢોલ ને બહુ બધું વગાડો ખરા, પણ બધું સાચવીને વગાડજો, રોડમાં કોઈને હેરાન કરતા નહીં, સમજી ગયા? જય, હેપી ગણેશ ચતુર્થી, જય માતાજી.
થેન્ક યુ સો મચ નીતિન, અને આશા કરીએ કે જિગલી આ જ રીતે તમને હેરાન પરેશાન કરતા રહે અને તમે બંને ભેગા થઈને અમને એન્ટરટેઇન કરતા રહો. ખૂબ ખૂબ આભાર તમારો ટેક ગુરુ પર જોડાયા બદલ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો ભાઈ, સમય છે કે ટેક ગુરુના આ એપિસોડમાં આટલું જ. ફરી આવનારા સપ્તાહ મળવાનું છે. તમે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ પર અમારી સાથે કનેક્ટેડ રહી શકો છો અને આવનારા સપ્તાહ બીજા કોઈ મહેમાન આપણી સાથે જોડાશે અને બીજી ઘણી બધી ટેકનોલોજી દુનિયાની હલચલને લઈને મળીએ. ટિલ ધેન, સ્ટે કનેક્ટેડ. We'll be right back.